અત્યારે અહીંયા હળવદના જે વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે રાજસ્થાનના ઉદયપુરમાં જે કનૈયાલાલની જે હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં અત્યારે મામલતદારને આવેદનપત્ર વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સના જે વેપારી મિત્રો છે તે અત્યારે દેવાજીયા છે અને અત્યારે લક્ષ્મીનારાયણ ચોકથી મામલતદાર સુધીની બાઇકની રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર દેવા જઈ રહ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મહામંડળ અને અલગ અલગ જે બેનરો લગાવ સાથે લઈને જઈ રહી છે. નિર્દોષ વેપારી કનૈયાલાલના પરિવારને ન્યાય આપો એવા બેનરો સાથે અત્યારે વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ ના વેપારીઓ અત્યારે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર દેવા જઈ રહ્યા છે. જોકે દેખનીય છે કાલના દિવસે પણ બજરંગ દળ દ્વારા અહીંયા અત્યારે સરહદ નાખી અત્યારે પૂતળા દહનનું કામ પણ દહનનો કાર્યક્રમ પણ રાખ્યો હતો અને અત્યારે અને સાથોસાથ અને અત્યારે આપણી સાથે વેપારી મહામંડળના પ્રમુખ છે વિનુભાઈ. વિનુભાઈ, આ તમે અત્યારે કનૈયાલાલની જે ન્યાય મળે તે માટેની અત્યારે વેપારી મહામંડળ દ્વારા અત્યારે તમે આ રેલી મારફતે અત્યારે મામલતદારને આવેદન દેવા જાહેર છો, શું કહેશો તમે? આજે ઘટના છે, હિસ્કારી ઘટના કહેવાય. વિરોધમાં આજે વેપારીઓ, સમગ્ર વેપારીઓ વિરોધ નોંધાવે છે અત્યારે અને અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર રજૂ કરવા જઈએ છીએ. તો તમે મિત્રો જો આગળ લઈ લીધું, તો તમે મિત્રો જુઓ છો આજે વેપારી મહામંડળ અને ચેમ્બર કોમર્સ દ્વારા બાઇકની રેલી કાઢીને અલગ અલગ બેનરો સાથે લઈને મામલતદારને આવેદન દેવા જઈ રહ્યા છે. જે રાજસ્થાનના ઉદયપુરમાં જે કનૈયાલાલની જે નિર્મમ હત્યા થઈ છે તેને ન્યાય અપાવવા અત્યારે હળવદના વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બાઇક રેલી લક્ષ્મીનારાયણ ચોકથી મામલતદાર કચેરી સુધી કાઢીને મામલતદારને આવેદન દેવા જઈ રહ્યા છે. હળવદના તમામ વેપારી મિત્રો અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અત્યારે આ જે રેલીનું આયોજન કર્યું છે અને મામલતદારને આવેદનપત્ર દેવા જઈ રહ્યા છે. લઈ લો, ફેંકો ફેંકો ફેંકો. તો આ તમે મિત્રો જુઓ અત્યારે વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સના વેપારી મિત્રો અને હળવદના તમામ વેપારીઓ અત્યારે બાઇકની રેલી મારફતે અત્યારે મામલતદારને આવેદન દેવા જઈ રહ્યા છે કે જે રાજસ્થાનના જે ઉદયપુરમાં જે કનૈયાલાલની નિર્મમ હત્યા કરવામાં આવી છે તેના પરિવારને ન્યાય મળે તે માટેની અત્યારે રેલી મારફતે અત્યારે મામલતદારને આવેદન દેવા જઈ રહ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ અને હળવદના તમામ વેપારી મિત્રો અત્યારે આ રેલી યોજી અને મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદન દેવા જઈ રહ્યા છે. Thank you.
મોટી સંખ્યામાં આ રેલીમાં મામલતદારને આવેદન દેવા મોટી સંખ્યામાં વેપારી મિત્રો જોડાયા છે. બાઇક લઈને અને બેનરો સાથે મોટી સંખ્યામાં વેપારીઓ અત્યારે આ મામલતદાર કચેરી ખાતે જઈ રહ્યા છે મામલતદારને આવેદન દેવા. મિત્રો કનૈયાલાલને ન્યાય અપાવવા આ હળવદનું વેપારી મંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ અત્યારે રેલી મારફતે મામલતદારને આવેદન દેવા જઈ રહ્યા છે. નિર્દોષ વેપારી કનૈયાલાલના પરિવારને ન્યાય આપો. આજે રાજસ્થાનમાં જે કનૈયાલાલની જે હત્યા કરવામાં આવી છે તેના પરિવારને ન્યાય માટે અત્યારે મોટી સંખ્યામાં હળવદના વેપારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સ અત્યારે બાઇકની રેલી યોજીને અને બેનરો સાથે અત્યારે મામલતદારને આવેદનપત્ર દેવા જઈ રહ્યા છે. અત્યારે મિત્રો આપણે આ મામલતદાર કચેરી ખાતે આવ્યા છીએ અને મોટી સંખ્યામાં હળવદનું વેપારી મંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ અત્યારે આ રેલીમાં જોડાયું છે અને આ કનૈયાલાલને પરિવારને ન્યાય અપાવો અને જે કનૈયાલાલના હત્યારો છે તેને ફાંસી આપો એવા નારા સાથે અને એવા બેનરો સાથે મોટી સંખ્યામાં હળવદના વેપારીઓ તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અત્યારે આ મામલતદાર કચેરી ખાતે આવ્યા છે મામલતદારને આ શ્રીને આવેદન દેવા. નિર્દોષ વેપારી કનૈયાલાલના પરિવારને ન્યાય અપાવો અને જે કનૈયાલાલના જે હત્યારા છે જેની નિર્મમ હત્યા કરવામાં આવી છે તે હત્યારાને ફાંસી આપો તેવા નારા સાથે અત્યારે વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ ત્યારે મોટી સંખ્યામાં વેપારીઓ તથા ચેમ્બર ઓફ કોમર્સના બધા મેમ્બરો અત્યારે મામલતદાર કચેરી ખાતે આવ્યા છે. જે મિત્રો જે રાજસ્થાનના ઉદયપુરમાં જે કનૈયાલાલની હત્યા જે થઈ હતી તેના પડઘા અત્યારે હળવદમાં પણ પડ્યા છે. આપ જોવો છો કે મોટી સંખ્યામાં અત્યારે વેપારીઓ મામલતદારશ્રીને આવેદન દેવા આવ્યા છે.
અને કાલે પણ મિત્રો જે બજરંગ દળ દ્વારા જે કનૈયાલાલના હત્યારા છે તેમને ફાંસી અને તેમનું હત્યારાનું પૂતળા દહન કરીને તેનો વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો સરાર નાકા ખાતે. અને અત્યારે હળવદના વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ જે કનૈયાલાલના હત્યારા છે તેમને ફાંસી આપો અને તેમનો પરિવાર જે કનૈયાલાલનું પરિવાર છે તેમને ન્યાય આપો તેવા નારા સાથે અત્યારે મોટી સંખ્યામાં હળવદના વેપારીઓ તથા ચેમ્બર ઓફ કોમર્સના બધા મેમ્બરો અત્યારે મામલતદારને આમ આવેદનપત્ર દેવા આવ્યા છે. ગોપાલ ભાઈ કેમ કે ગોપાલ ભાઈ ગોપાલ ભાઈ મિત્રો અત્યારે આ હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અત્યારે મામલતદારને આવેદનપત્રો દઈ રહ્યા છે કે જે કનૈયાલાલના હત્યારા છે તેમને ફાંસી આપો અને જે કનૈયાલાલનું પરિવાર છે તેમને ન્યાય આપો અને સાધુ જે મામલતદારને આવેદન દઈ રહ્યા છે. મિત્રો મિત્રો અત્યારે મોટી સંખ્યામાં વેપારીઓ તથા ચેમ્બર ઓફ કોમર્સના અત્યારે વેપારીઓ અત્યારે મામલતદાર કચેરી ખાતે આવ્યા છે. ફાંસી થવી જોઈએ આ તે નારા સાથે જ અત્યારે વેપારી મિત્રો આવ્યા છે અને આવેદનપત્ર મામલતદારને આપ્યું છે કે જે આ કનૈયાલાલના હત્યારા છે તેમને અત્યારે ફાંસી આપો. વેપારી મહામંડળનો જે કાર્યક્રમ હતો એમાં બધા હળવદના રહેવાસી અથવા હળવદના વેપારીઓ બધા સમગ્ર હાજરી આપી એ બદલ હું બધાનો આભાર માનું છું અને આવો નવો સાથ સહકાર આપતા રહેજો. આવી કોઈ જે આજે હવેપુરની જે ઘટના બની છે એવી ઘટના ફરીને ના થાય એ માટે આપણે આજે આવેદનપત્ર રજૂ કર્યું છે અને તમારી બધાને સાથ સહકારથી આવેદનપત્ર આપ્યું તમે બધાની હાજરી જે તમે આપી એ બદલ ખૂબ ખૂબ બધાનો આભાર. તો મિત્રો આપણે હતા અત્યારે મામલતદાર કચેરી ખાતે ને અત્યારે વેપારી અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અત્યારે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે કે જે કનૈયાલાલના હત્યારા છે તેમને ફાંસી આપો અને જે કનૈયાલાલનો પરિવાર છે તેમને ન્યાય આપો અને જે આ રાજસ્થાનના ઉદયપુરમાં જે ઘટના બની છે તેને સખત વખોડી કાઢી છે જે આપણા હળવદના આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો.